નમસ્કાર. દિલ્હીથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. વિચાર કરો કે અત્યાર સુધી જેલમાં હતા, જેલમાં બહુ દબાણ થયું તો પણ રાજીનામાની વાત ન કરી, અને હવે જેલ બહાર આવ્યાની સાથે જ રાજીનામાની અચાનક જાહેરાત કરી દીધી છે. તો આ એક વિચારવા જેવી બાબત છે. નમસ્કાર, વિસ્તારે વાત કરીએ આ વિષય ઉપર. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. આગામી બે દિવસમાં દિલ્હીના કેજરીવાલ છે મુખ્યમંત્રી, જે રાજીનામું આપી દેવાના છે. આ જાહેરાત કેજરીવાલે જેલમાંથી છૂટ્યાની સાથે જ કરી છે. આવું કરી અને કેજરીવાલે મોટો જુગાર રમ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે. અને એવું એટલા માટે કારણ કે છેલ્લે 2020માં દિલ્હીની વિધાનસભાની ચૂંટણી હતી, અને હમણાં આવતા વર્ષે જ ફેબ્રુઆરીમાં દિલ્હીની ચૂંટણી ફરીથી વિધાનસભાની થવા જઈ રહી છે. એટલે થોડા જ મહિનાઓ બાકી છે, દિલ્હીની વિધાનસભા ચૂંટણી થશે. એટલે અરવિંદ કેજરીવાલને આટલો સમય રણનીતિ ઘડવા માટે થઈ જશે. એટલે અત્યારે ભલે રાજીનામાની વાત કરી દેવામાં આવી, પણ બીજી બાજુ જો આપણે જોવા જઈએ તો આપના નેતાને ત્યાં કોઈ પણ બેસાડવામાં આવશે. થોડા જ મહિનામાં દિલ્હીની વિધાનસભાની ચૂંટણી થશે, એટલે અરવિંદ કેજરીવાલને આટલો સમય છે ને રણનીતિ ઘડવા માટે થઈ જશે, પોતાને મુખ્યમંત્રી બનાવવા માટે. અત્યારે ભલે રાજીનામું આપી દેવામાં આવ્યું અને બીજા આમ આદમી પાર્ટીના નેતાને કોઈને ત્યાં બેસાડી દેવામાં આવશે, પણ પછી જેટલો સમય મળશે પછી શું થશે? ચૂંટણી માટે તૈયારીઓ થશે. તો ખુરશી ખાલી કરવામાં એમને એક રીતના જોવા જઈએ તો કંઈ નફો નુકસાન વગેરે નથી, નફો છે નુકસાન વગેરે નથી. સીટ ઉપર બસ પછી એમને લગભગ ફરીથી બેસવાનું થશે, એના માટે રણનીતિ કરશે. ખેરા પછીની વસ્તુ છે. અત્યારે સમાચારની વાત કરી લઈએ તો જ્યાં સુધી લોકોની પ્રમાણિકતાની પુષ્ટિ ન કરે ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ ખુરશી પર નહીં બેસે એવી રીતે એમણે વાત કરી છે. એમણે દિલ્હીના લોકોને સંબોધતા કહ્યું હતું કે 2 દિવસ પછી રાજીનામું આપી દઈશ, દિલ્હીના મુખ્યમંત્રી પદ અરવિંદ કેજરીવાલ છોડવાના છે, એના પછી ભારતીય જનતા પાર્ટી ઉપર જોરદાર પ્રચાર કરવાના છે. અરવિંદ કેજરીવાલ લોકોને સંબોધતા એવું પણ બોલ્યા હતા કે મને જેલમાં પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા ચૂપ કરવા માટે, અને આ જેલ છે એ રાજકીય પ્રયાસ હતો. તેમણે જેલમાં કેવા દિવસો રહ્યા એમણે પણ આ વિષય ઉપર વાતચીત કરી હતી. એમણે એવું પણ કહ્યું હતું કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર છે એમને અરવિંદ કેજરીવાલે પત્ર પણ લખ્યો હતો. જૂની જો વાત કરીએ જેના કારણે આ બધું થઈ રહ્યું છે, 2021ની દિલ્હીની દારૂ નીતિ, તો એના કારણે જ આ બધું થયું છે, જેનો ઉદ્દેશ્ય એવો હતો કે રાજધાની દિલ્હીમાં દારૂના રિટેલ લેન્ડસ્કેપને આધુનિક બનાવવામાં આવે. જોકે આ નીતિને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે શું થયું કે 2022માં દિલ્હીની દારૂ નીતિ રદ કરવામાં આવી. એટલે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીની સરકાર બંને ઉપર આક્ષેપો થયા કે તેમણે દિલ્હીની દારૂ નીતિમાં ભ્રષ્ટાચાર કર્યો છે. પછી શું થયું? ઈડી અને સીબીઆઈની એન્ટ્રી થઈ. દિલ્હી સરકાર પર આક્ષેપો થયા કે એમણે અમુક વ્યક્તિઓને ફાયદો પહોંચાડવા માટે દિલ્હીની દારૂ નીતિની ડિઝાઇન છે એમાં બદલાવો કર્યા અને સરકારના નાણાંને નુકસાન પહોંચાડ્યું. પછી આમ આદમી પાર્ટીના એક પછી એક નેતાની ધરપકડ કરવામાં આવી, અને છેલ્લે 21 માર્ચ 2024ના અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ કરી દેવામાં આવી હતી. કારણ કે દિલ્હીના હાઈકોર્ટે એમને ધરપકડથી રક્ષણ આપવાનો ઇનકાર કરી દીધો હતો. પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કૌભાંડના મુખ્ય કાવતરાખોર ગણવો હોવાનો આક્ષેપ એમના ઉપર લાગ્યો, જેના કારણે દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પણ ધરપકડ જે તે સમયે કરવામાં આવી હતી. અત્યારની વાત કરીએ તો અત્યારે અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટે એમને જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલની ધરપકડ પાછળના સમય અને ઉદ્દેશ્ય ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા, અને પ્રશ્નો ઉઠાવી અને પછી એમને જામીન આપ્યા હતા. સૌથી મહત્વની વાત અત્યારે એ છે કે અરવિંદ કેજરીવાલની આ જાહેરાતથી આમ આદમી પાર્ટીના અંદરના જે રહેલા કાર્યકર્તાઓ છે એમને શું થયું હશે, એ મોજમાં છે કે આઘાતમાં છે એ જોવાનું છે. જો કે હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને શોક કે મોજ કરવાનો સમય નથી, કારણ કે ફેબ્રુઆરીમાં દિલ્હીની ચૂંટણી છે, એના માટે એમને તૈયાર રહેવું પડશે. કારણ કે અરવિંદ કેજરીવાલે હુંકાર કરીને કહ્યું છે કે જો ઈમાનદાર લાગુ ને તો જ મને વોટ આપજો, બાકી ન આપતા. અગાઉ પણ આવી રીતના એમણે મુખ્યમંત્રી પદ છોડ્યું હતું, અને પછી એ જ દિલ્હીના લોકો એમને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ખેર હવે સમાચારમાં અને ડિજિટલ મીડિયામાં અને છાપામાં અને બધી જ જગ્યા ઉપર હવે અરવિંદ કેજરીવાલ છવાયેલા રહેવાના છે. કારણ કે હવે એમણે એક માસ્ટર સ્ટ્રોક રમ્યો છે રાજીનામું આપીને, એવું રાજકીય ગલિયારોમાં ચર્ચામાં છે. જોવાનું રહેશે આગળના સમયમાં શું થશે. તમે તમામ માહિતી માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. અત્યારે જો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ નથી કરી તો પછી કરી દો. ધન્યવાદ.